नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौवायरियाम नमो लोये सौजायानम नमो लोये सौत्रिकावर्ति सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मंगल नमः समर्पण समय सार भगवान कुंकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां गाथा 412 सुधी आपने स्वाध्याय कर्यो छे। હવે જે વાત ગાથા 412 માં આવી એ જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। કળશ 240 એકો મોક્ષ પથોય એશ નિયતો દગ્નપ્તિ વૃત્યાત્મક તત્રૈવ સ્થિતિમેતિ યસ્તમન નિશમ ધ્યાય એત જતન ચેતૈતિ तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराणां अस्पृशन् सो पश्यं समस्य सारं चिरान्नि नित्यमदयं विदन्ति। श्लोकना अर्थमा कहे छे कि दग ज्ञप्ति वृत्ति आत्मकः य एष एक नियतः मोक्षपथः એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જે આ એક નિયત મોક્ષ માર્ગ છે તેમાં જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત સ્થિત રહે છે તત્ર એવ ય સ્થિતમ એતિ તેને જ નિરંતર ધ્યાવે છે તમ અનિશમ ધ્યાયેત તેને જ ચેતે છે એટલે કે અનુભવે છે તમ ચેતયતિ અને અન્ય દ્રવ્યોને નહીં સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે જ દ્રવ્યાંતરં અસ્પૃશ્યં તસ્મિન એવ નિરંતરં વિહરતિ તે પુરુષ જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને થોડા કાળમાં જ અવશ્ય પામે છે। સ નિત્ય ઉદયમ સમયસ્ય સારમ અચિરાત અવશ્યમ પિદંતી। અહીંયા શું કહ્યું કે જે સમ્યક દર્શન પછી પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય છે તે નિશ્ચયથી મોક્ષને પામે છે આ વાત કરી, પણ એની સાથે એ કઈ રીતે થાય છે એ વાત સમજાવી। પહેલા કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જે આ એક નિયત મોક્ષ માર્ગ છે, જો મોક્ષ માર્ગની આમાં વ્યાખ્યા કરી દીધી। દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જે આ એક નિયત મોક્ષ માર્ગ છે તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાંત સ્થિત રહે છે, એક વાત। આગળ બીજી વાત કરી કે તેને જ નિરંતર ધ્યાવે છે તેમાં જ સ્થિતિ પામે છે અને એવા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દશામાં એ પોતે ધ્યાનમાં રહે છે તેને જ ચેતે છે એટલે કે તેને અનુભવે છે। અને એટલું જ નહીં પણ સાથે ત્રીજી વાત કરી કે અન્ય દ્રવ્યોને નહીં સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, પોતે પોતાના સ્વરૂપને ધ્યાવે છે એ વાત તો બરાબર, પણ સાથે એમ નહીં કે બીજે પણ પાછો જાય છે। સાતમા ગુણસ્થાનની દશા હોય અને ત્યાં પોતે સ્થિરતા ન કરે એટલે પછી પાછો બહારમાં આવે છે, અહીંયા તો કહે છે કે એ અન્ય દ્રવ્યને નહીં સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે એટલે એમાંથી બહાર જ આવતો નથી, તેને જ ચેતે છે એ વાત કરી, પણ સાથે એમ પણ કહ્યું કે અને અન્ય દ્રવ્યોને નહીં સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે
શું શું કન્ડિશન કઈ અહીંયા? મોક્ષ એમને નથી થતો પ્રભુ, મોક્ષ થવા માટે થઈ અને કેવો પુરુષાર્થ જોઈએ એ અહીંયા સમજાવી દીધું છે. એક તો મોક્ષ માર્ગની વ્યાખ્યા કરી કે મોક્ષ કોને કહેવાય, કઈ રીતે માર્ગ બને છે, તો કે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જ મોક્ષ માર્ગ છે. એટલે નિશ્ચય મોક્ષ માર્ગ છે પહેલા તો એની વાત કરી, અને એમાં જે સ્થિતિ પામે છે એટલે એવા મોક્ષ માર્ગમાં જે રહ્યો છે તે, અને તે પણ કેવો કે એને નિરંતર ધ્યાવે છે, એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતે પોતાના સ્વરૂપને જ ધ્યાવે છે, ધ્યાવે છે અને એને જ ચેતે છે એટલે એને જ અનુભવે છે, એ સિવાય બીજું કાંઈ એને અનુભવમાં આવતું જ નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, ચેતે છે, એ સિવાય બીજું કાંઈ નહીં. અન્ય દ્રવ્યોને સ્પર્શ તો થતો એ રહેતો નથી એટલે એને નહીં સ્પર્શે છે, બીજા વિકલ્પમાં પણ જતો નથી એટલે અન્ય દ્રવ્યોને નહીં સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, તે પુરુષ સમયના સારને અર્થાંત પરમાત્માના રૂપને થોડા કાળમાં જ અવશ્ય પામે છે. અને સમયના સારને માટે વિશેષણ મૂક્યું છે કે કેવો છે સમયનો સાર, તો કહે છે કે જેનો ઉદય નિત્ય રહે છે એવો સમયનો સાર. તે પુરુષ જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને અર્થાત પરમાત્માના રૂપને થોડા કાળમાં જ અવશ્ય પામે છે, અનુભવે છે. એક વખત એવી પર્યાય થાય પછી એનો ઉદય નિત્ય રહે છે સમયસાર, સમયસાર એટલે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એવી દશા થાય એ નિત્ય રહે છે, જેનો ઉદય નિત્ય રહે છે એ દશા પછી બદલાતી નથી એને એ અનુભવે છે. ભાવાર્થમાં પંડિતજીએ કહ્યું એક જ લીટીમાં કે નિશ્ચય મોક્ષ માર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય? મોક્ષ માર્ગને સમજ્યા, નિશ્ચય મોક્ષ માર્ગને સમજ્યા અને નિશ્ચય મોક્ષ માર્ગમાં જે રહ્યા છે એમની અહીંયા તો વાત છે કે હવે એમને મોક્ષ ક્યારે થશે? તો કે જેને આવી દશા થાય છે, જે પોતે પોતાને જ અનુભવે છે, એમાં જ સ્થિર થયો છે, અન્ય દ્રવ્યને સ્પર્શતો પણ નથી અને પોતાના સ્વરૂપને વિશે જ વિહાર કરે છે, એવો પુરુષ એ શીઘ્ર મોક્ષને પ્રાપ્ત કરી લે છે, થોડા કાળમાં જ એ અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે, મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. એટલે પંડિતજી એમ કહ્યું કે નિશ્ચય મોક્ષ માર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. એટલે કે જે મોક્ષ માર્ગમાં છે એ નિયમથી મોક્ષને પ્રાપ્ત કરે છે. નિશ્ચય મોક્ષ માર્ગ જેણે પ્રગટ કર્યો છે એ નિયમથી મોક્ષની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ કરે જ છે. નિશ્ચય મોક્ષ માર્ગની શરૂઆત તો સમ્યક દર્શન થાય ત્યારથી થાય. એટલે કહેવાનો આશય એવો છે કે જેને સમ્યક દર્શન થયું છે એ નિયમથી મુક્તિ પામે છે. એટલે જીવે પુરુષાર્થ જો કરવાનો હોય તો માત્ર એટલો જ પુરુષાર્થ કરવાનો છે કે પોતે સમ્યક દર્શન પ્રગટ કરે, અને એમ થતાં એ મોક્ષ માર્ગમાં આવ્યો અને હવે એ નિશ્ચય મોક્ષ માર્ગમાં વિશેષ પુરુષાર્થ કરે છે અને એમ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. પૂજ્ય ગુરુદેવે આ ગાથાનો ઘણો વિસ્તાર કર્યો છે. કળશ 240 નો વિસ્તાર કરતા ગુરુદેવ પ્રવચન રત્નાકરમાં સમજાવે છે. પ્રવચન રત્નાકર ભાગ 10મો પારા નંબર 259 ગોપાર્થ ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ સચિદાનંદ પ્રભુ અંદર અનંત અતિન્દ્રિય ગુણોનું નિધાન છે. આવું જે નિજ સ્વરૂપ તેને પકડીને તેના પ્રતીતિ જ્ઞાન અને રમણતા, પ્રતીતિ જ્ઞાન અને રમણતા, પ્રતીતિ એટલે દર્શન, સમ્યક દર્શન, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને રમણતા એટલે નિશ્ચય ચારિત્ર. એટલે એવા નિજ સ્વરૂપને ધ્યાવે છે અને એમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. તો કહે છે કે આવું જે નિજ સ્વરૂપ તેને પકડી અને તેના પ્રતીતિ જ્ઞાન અને રમણતા કરવા તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિયત
મોક્ષ માર્ગ છે. વ્યવહાર હોય છે ખરો, પણ તે મોક્ષ માર્ગ નથી. પૂર્ણ વિતરાગ ન થાય, પૂર્ણ વિતરાગ દશા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ તે બંધનું જ કારણ છે, મોક્ષ માર્ગ નથી. સાથે રહેલો વ્યવહાર છે એ શુભભાવ છે, એ પુણ્ય બંધનું કારણ છે, પણ એ મોક્ષ માર્ગ નથી. અને આ વાત તો કૃપાળુ દેવે પણ કરી છે, વ્યાખ્યાન ચાર એકમાં દસમા બોલમાં આ વાત કરી છે, અને એ વાત આપણે ગઈકાલે લીધી હતી. વ્યાખ્યાન ચાર દસમો બોલ એમાં કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું છે કે જે વ્યવહાર છે તે બંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. અને ગઈકાલે આપણે એના વિશે માત્ર જરાક વાત જ કરી હતી. આજે હવે એ વાતને અહીંયા આ સ્થાને આપણે વધારે વિચારીએ, કેમ કે ઘણાની દ્રષ્ટિ વિપરીત છે. કૃપાળુદેવે જે પત્ર લખ્યા છે એ સામા વ્યક્તિના પ્રશ્નના ઉત્તર રૂપે પત્રો લખ્યા છે, અને એની યોગ્યતા અનુસાર એને માર્ગદર્શન આપ્યું છે. એટલે ઘણી બધી ઊંધી માન્યતાઓ લોકો લઈને બેસી ગયા છે. કૃપાળુદેવને શાસ્ત્રની વાત સાથે ક્યાંય વિરોધાભાસ હોય એ શક્ય જ નથી. એવા મહાપુરુષને એવું હોય જ નહીં. લોકો સમજવામાં ભૂલ કરે ને પછી એમ કે ના કૃપાળુદેવે આમ કહ્યું છે, પણ કૃપાળુદેવે શું કહ્યું છે કે કોને કહ્યું છે ને એની યોગ્યતા શું હતી, કઈ અપેક્ષાથી વાત કરી છે, એને તો ભાઈ સમજતું છોકરા એકાંતે વસ્તુને પકડીને રહ્યો છે. કૃપાળુદેવે તો બીજી જગ્યાએ ઘણું બીજું કહ્યું છે, તું જરાક એનો તો વિચાર કર પ્રભુ, એને તારે પકડવું નથી. એને માત્ર કૃપાળુદેવે જે બોધની વાત વ્યવહારની વાત કરી છે એને પકડી અને ઊંધા અર્થ કરવા છે. સિદ્ધાંતની વાતને કૃપાળુદેવે સમજાવી છે. વ્યાખ્યાનસાર ભાગ પહેલો, વ્યાખ્યાનસારમાં બે છે, વ્યાખ્યાનસાર એક અને બે, એમાંથી પહેલો વ્યાખ્યાનસાર એક એનો દસમો બોલ છે, એમાં જો શું કહે છે આપણે લઈએ. કૃપાળુદેવ કહે છે કે સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે. સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે. એમાં ક્યાંય એમ નથી કહ્યું કે એમાં ભક્તિ છે, એમાં ક્યાંય એમ નથી કહ્યું કે ગુરુનો વિનય છે. જ્યારે સિદ્ધાંતની વાત આવે ત્યારે કૃપાળુદેવના મનમાં બધું સ્પષ્ટ છે. સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, એમાં એમ પણ નથી કહ્યું કે નવતત્વની શ્રદ્ધા એટલે સમકિત, એમ પણ કૃપાળુદેવે નથી લીધું. એક જ વાક્ય, ચોખ્ખું સીધું સ્પષ્ટ વાક્ય, સમ્યક્ત્વ અને ચારિત્રમાં, જો બંનેની વાત પાછી લીધી છે. એટલે કોઈને પછી એમ ના થાય કે ચારિત્ર એટલે આ તપ જે કરીએ, બાહ્ય તપ કરીએ એ ચારિત્ર, એ વાત પણ ન રહે. શું છે એ સીધું સ્પષ્ટ કરી દીધું છે. ક્યાંય એમ નથી કીધું, ક્યાંય એ રીતે વાત નથી કરી કે આ તમે વ્રત તપ આદિ કરો છો એ ચારિત્ર છે. વ્યાખ્યા બી કઈ રીતે કરી કે સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે. હવે આત્માની શુદ્ધ પરિણતિની વાત કરી છે, એમાં દેહની પરિણતિ તો વાત લીધી જ નથી. અને તો પછી દેહની પરિણતિનું શું? તો અહીંયા આગળ સમજાવ્યું છે, કૃપાળુદેવે સ્પષ્ટતા કરી છે, કે છે કે તથાપિ એટલે કે છતાં પણ તે સાથે, તે સાથે એટલે કે આત્માની શુદ્ધ પરિણતિ છે તેની સાથે મન વચન શરીરના શુભ જોગ પ્રવર્તે છે. શું કહ્યું? પહેલી વાત એ કહી કે સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, અને પછી આગળ લીધું કે છતાં પણ તે સાથે મન વચન શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે, એટલે કે પુણ્યનો બંધ થાય છે. એ શુભજોગથી સેના છે શુભજોગ? મન વચન અને શરીરના શુભજોગ થાય છે. તો એ સાથે પ્રવર્તે છે. કોની સાથે પ્રવર્તે છે? આત્માની શુદ્ધ પરિણતિની સાથે પ્રવર્તે છે. હવે આત્માની શુદ્ધ પરિણતિને સમ્યક્ત્વ અને ચારિત્ર્ય કહ્યું, એ તો બરાબર કહ્યું, પણ સાથે પેલું મન વચન અને શરીર ની જે ક્રિયાઓ એના શુભજોગ જે થાય છે એ હોય છે એમ સમજાવ્યું કે આ આત્માની પરિણતિ છે, એ પરિણતિ રૂપે જ સમ્યક્ત્વ અને ચારિત્ર છે. એ જ છે ચારિત્ર,
सम्यक्त्व तो एज छे, छतां पण साथे मन वचन शरीर ना सुभजोग प्रवर्ते छे, अने ए सुभजोग प्रवर्ते छे छतां पण ए सुभजोग थी तो बंध थाय छे, शुभ एवो बंध थाय छे, एटले पुण्य नो बंध थाय छे। अने आगळ कहे छे कि ते बंध ने लईने देव आदि गति एवो जे संसार ते करवो पड़े छे। जो शब्द मुक्या छे कि ते बंध ने लईने देव आदि एवो जे संसार, देव आदि नी गति एवो जे संसार ते करवो पड़े छे, एटले करवानी इच्छा नथी अने करवो पड़े छे। અને આગળ કહે છે, વધારે સ્પષ્ટ કરે છે, પરંતુ તેથી વિપરીત, તેનાથી જુદું ઊંધું શું છે? તો કે તેથી વિપરીત જે સમ્યક્ત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે। પેલા શુભભાવથી મોક્ષ પ્રગટ થાય છે એમ નહીં, પણ એ શુભભાવથી બંધ થાય છે, પુણ્યનો બંધ થાય છે, અને એને લીધે થઈને દેવ આદિ ગતિ એવો સંસાર કરવો પડે છે, નથી કરવો તોય કરવો પડે છે। અને મુક્તિ કઈ રીતે થાય છે? તો કે છે કે તેનાથી વિપરીત સમ્યક્ત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે, જેટલે અંશે પ્રગટ થાય છે, એટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે। અને એનું ફળ, એનું ફળ એટલે કે આ સમ્યક્ત્વ અને ચારિત્ર જે પ્રગટ થયા, મોક્ષ માર્ગ પ્રગટ થયો, તેનું ફળ દેવ આદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી। ફરી પાછું સ્પષ્ટ કર્યું, ત્યાં દેવ આદિ ગતિ પ્રાપ્ત થઈ તે સમ્યક્ત્વ અને ચારિત્રનું ફળ નથી પ્રભુ, એ તો પેલા મન વચન શરીરના શુભયોગ એનું ફળ છે, એને કારણે થયેલો બંધ અને એને કારણે એવી ગતિ થાય છે। દેવ આદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા મન વચન શરીરના શુભજોગથી થઈ છે, અને અબંધ એવું જે સમ્યક્ત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને, જો બહુ સ્પષ્ટ કર્યું કે સમ્યક્ત્વ તથા ચારિત્ર એ કાયમ રહે છે, જ્યારે પેલી ગતિ છે તે કાયમ રહેતી નથી। દેવની ગતિ હોય કે મનુષ્યની ગતિ હોય એ કાંઈ કાયમ રહેતી નથી। અરે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હોય તો એ ગતિમાં ચોત્રી સતી સહિત પરમ ઔદારિક શરીર વગેરે બધું પ્રાપ્ત થાય છે એ પણ કાયમ રહેતું નથી। બધા તીર્થંકર ભગવાન એ બધું છોડીને સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે કે નહીં, એ કાયમ રહેતું નથી। કાયમ શું રહે છે? તો કે કાયમ તો આ રહે છે, સમ્યક્ત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે। એટલે પેલી ગતિ દેવગતિ થઈ ગઈ હોય તો દેવગતિમાંથી એ ફરી પાછો મનુષ્ય થઈ અને પછી જે પેલું સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રગટ થયું હતું એ તો રહ્યું જ હતું, તો ત્યાં ફરી પાછો જોડાઈ જાય છે અને વિશેષ પુરુષાર્થ કરી અને પછી એ મોક્ષની ભર્યાઈને પ્રગટ કરે છે। હવે આનાથી વધારે શું સ્પષ્ટ કરવાની જરૂર પડે? કૃપાળુ દેવે આટલી બધી સ્પષ્ટ વાત તો કરી છે, તો આપણે અહીંયા વાત કરી રહ્યા હતા કૃપાળુ દેવના વચનામૃતની। તો વ્યાખ્યાન સાર એકમાંથી આપણે દસમો બોલ લીધો અને એ વાતની સ્પષ્ટતા થઈ કે જે નિશ્ચય મોક્ષ માર્ગ છે તે રહે છે અને તેનું અનુસંધાન બીજા ભાવમાં પણ પ્રાપ્ત થઈ જાય છે, અને એ નિશ્ચય મોક્ષ માર્ગની સાથે મન વચન અને કાયાની જે પ્રવૃત્તિ છે, જે શુભ ભાવ છે, એ બધું એ બંધનું કારણ છે, એ કાંઈ મોક્ષ માર્ગ નથી, એ ગતિનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે। એટલે મોક્ષ માર્ગ છે એ તો નિશ્ચયથી પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે જ છે, એ વાત કૃપાળુ દેવે પણ કરી। અહીંયા આપણે કળશ 240માં એ વાત કરી રહ્યા છીએ, ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પોતાનું એવું શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ, એવા સ્વરૂપની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા કરવા તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિયત મોક્ષ માર્ગ છે, અને સાથે વ્યવહાર હોય છે ખરો, શુભાવરૂપ વ્યવહાર હોય છે ખરો, કે એવી શરીરની ક્રિયા, મનની ક્રિયા, વાણીની ક્રિયા આ બધું હોય છે ખરું, પણ એ મોક્ષ માર્ગ નથી।
पूर्ण वितराग न थाय त्यां सुधी एवो व्यवहार होय छे, पण ते बंधनुं ज कारण छे। एटले व्यवहार छे ते बंधनुं ज कारण छे, अने ए वात कृपाळु देवे पण करी छे। ते मोक्ष मार्ग नथी, मोक्ष मार्ग एक ज छे, बे नथी। तेनुं निरूपण बे प्रकारे छे, मार्ग बे नथी, मार्ग तो एक ज छे, एक यथार्थ अने बीजू आरोप थी। एम मोक्ष मार्ग नुं निरूपण बे प्रकारे छे, पण मोक्ष नो मार्ग तो एक ज छे। मोक्ष नुं साधन कहो, एनुं कारण कहो, एनो उपाय कहो, तो ए बधुं एक ज छे। निश्चय मोक्ष मार्ग छे, ते ज साचो मोक्ष मार्ग छे, अने एनुं साधन कोई बाह्यमां होय नहीं। जे पुरुषार्थ छे ते अंतरंगमां थाय छे, एटले साधन अंतरंग छे, साधन बाह्य नथी। આગળ 260માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ પુણ્યના પરિણામ મારા છે, મને ભલા છે, મારે માટે સારા છે, એવો અજ્ઞાનીનો જે મિથ્યા રસ છે, એ મિથ્યાત્વ છે, એને એ મિથ્યા રસ ચડી ગયો છે। જેમ પેલો કોઈ માદક પદાર્થ સેવે અને પછી એ ચડી જાય, એવી રીતે આ અજ્ઞાનીને આ પુણ્યનો મિથ્યા રસ ચડી ગયો છે, એ મિથ્યાત્વ છે, અને એનું ફળ નિગોદ છે। કેમ કે શુભાશુભ ભાવને કારણે ભવના ભ્રમણ થતા થતા થતાં 2000 સાગરોપમનો ત્રસ્કાળ પૂરો થઈ જતા ધીરે ધીરે એ છેવટે નિગોદમાં ચાલ્યો જાય છે, ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે। એટલે કહ્યું કે એનું ફળ નિગોદ છે, અને આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું ફળ મોક્ષ છે। આ પંચમહારાણા મુનિરાજ કહે છે, મુનિરાજ કહે છે કે જે પુરુષ નિર્મળ રત્નત્રયમાં પોતાને સ્થાપીને તેને જ ધ્યાવે છે, તેને જ અનુભવે છે, તે અલ્પકાળમાં અવશ્ય મુક્તિને પામે છે। સમયસ્ય સારમ અચિરાત અવશ્યમ વિદંતી, રસમાં આ વાત આવી છે। મુનિરાજને અતિન્દ્રિય આનંદના રસનો રસ ચડી ગયો છે, કહે છે કે આત્મા જ્ઞાન આદિ અનંત ગુણ રસથી ભરેલ પ્રભુ છે। આત્મા જ્ઞાન આનંદ આદિ અનંત ગુણ રસથી ભરેલી કસવાળી ચીજ છે। એ ચીજને જેણે પોતામાં જાણી માની અને ત્યાં જ જે રમ્યો ઠર્યો, તે ત્રીજા ભવે અવશ્ય મોક્ષ લેશે। પંચમારાના મુનિ એવી ખુમારીથી વાત કરે છે, એમ કે ત્રીજે ભવે અમે મોક્ષ લેશું જ લેશું। પરમ અધ્યાત્મ તરંગિણીમાં અચિરાત એ શબ્દનો આવો અર્થ કર્યો છે કે ત્રીજા ભવે અવશ્ય મોક્ષ લેશે। સાતમા છઠ્ઠા ગુણતાને ઝૂલતા મુનિ છે, એ કહે છે કે અમે ત્રીજા ભાવે અવશ્ય મોક્ષ લઈશું જ, ત્રીજા ભાવે ન લે અને પાંચમા ભાવે લે તો પણ એમાં શું ફેર પડે છે? પ્રભુ એ તો લેશે જ, જયારે એ વાત એ રીતે કરે છે એટલે લેશે જ। હવે પછીનો ભાવ જે છે એ તો દેવનો ભાવ છે, અને એ પછી નો મનુષ્યનો ભાવ છે, એમાં એ વિશેષ ઉગ્રતાથી પુરુષાર્થ કરી અને મોક્ષ લેશે જ। અહીંયા આગળ કહે છે, ભગવાન આત્મા જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, તેનાથી ઊંચું લોકમાં કોઈ નથી। એ અમાપ અનંત શક્તિઓનું એક રૂપ એવો ચૈતન્ય મહાપ્રભુ અનંત ગુણ વૃદ્ધિનો ભંડાર છે, અને એને પર્યાય આડે જોયો નહીં, એને જાણ્યો નહીં, એ મોટો અપરાધ થયો છે। પર્યાય આડે નિજ સ્વભાવમાં સામર્થ્ય સામું કદી જોયું નહીં, એક સમયની પર્યાય પાછળ નજર કરે તો એને એવો ચૈતન્ય મહાપ્રભુ નિર્મળ આનંદનો નાથ જણાય ને, પૂર્ણ પાપ તરફ નજર કરે એ તો મિથ્યાત્વ છે, અને એનું ફળ તો ભવના ભ્રમણ છે અને અંતે નિગોદ છે। આ સર્વજ્ઞ પરમાત્માનો પોકાર છે, અંદર ચૈતન્ય વૃદ્ધિથી ભરેલો ચૈતન્ય ચિંતામણી પ્રભુ બિરાજે છે। તેની અંતર દ્રષ્ટિ કરી, તેનો જ અનુભવ કરી,
તેમાં જ રમણતા કરે તે મોક્ષ માર્ગ છે અને તેનું ફળ મોક્ષ છે, પૂર્ણ મુક્ત દશા છે. ઋદય કરુણા કરીને કહે છે કે ભાઈ, જો મોક્ષની ઈચ્છા છે તો બહારની અધિકતા અને વિસ્મયતા છોડી દે. બહારમાં કાંઈ વિશેષ નથી, બહારમાં કાંઈ રુચિ કરવા લાયક નથી, બહારમાં કાંઈ ઊંચું નથી. એટલે બહારની અધિકતા અને વિસ્મયતા છોડી દે. જગતના પદાર્થો વિશે તને જે વિસ્મય થાય છે ને, એ બધું વિસ્મય તું છોડી દે. એમાં કાંઈ વિસ્મય કરવા જેવું નથી. આ પૂતગળના સ્તંભ, એની જુદી જુદી નવી નવી રચનાઓ જોઈને તું વિસ્મય પામે છે ને, એમાં કાંઈ વિસ્મય કરવા જેવું નથી. તારું સ્વરૂપ છે એનાથી વિશેષ કાંઈ નથી. વ્રત ભક્તિ આદિ વ્યવહારની અધિકતા, એમાંય કાંઈ વિસ્મય પામવા જેવું નથી. એટલે એવી વિસ્મયતા પણ છોડી દે. અને અનંતા વિસ્મયોથી ભરેલો ભગવાન આત્મા અંદર બિરાજે છે, તેના રુચિ રમણતા કર, તેનું મહાત્મ લાવીને તેની રુચિ કર, તેની રમણતા કર. એ જ એકમાત્ર માર્ગ છે. લોકો વ્રત તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પમાં રહી ગયા છે. ગુરુદેવ તો કહે છે કે વિકલ્પના વમળમાં ફસાઈ ગયા છે. વ્રત તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પના વમળમાં એ ભરાઈ પડ્યા છે. જો વમળ એવી વસ્તુ છે કે એમાંથી નીકળવું બહુ અઘરું, ભાગ્યે જ કોઈ નીકળી શકે, બીજો કોઈ બચાવવા ધારે ને તો એ પણ એમાં ફસાય. વમળમાં જે ભરાઈ ગયો હોય એને નીકાળવા માટે બીજો વમળમાં જતો નથી. આપણે વ્યવહારમાં જાણીએ છીએ. અહીંયા તો એમ કહી દીધું કે લોકો વ્રત તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પના વમળમાં ભરાઈ પડ્યા છે. વસ્તુ તો નિર્વિકલ્પ છે, વસ્તુ તો નિર્વિકલ્પ છે, અને આ નકામાનો વિકલ્પમાં ફસાઈ બેઠો છે. જે જ્યાં નથી ત્યાં એને શોધી રહ્યો છે. તારા વિકલ્પમાં એ તને કેવી રીતે જણાશે? કે વિકલ્પમાં તો ભગવાન આત્મા છે જ નહીં, તો પછી તને અનુભવ કેવી રીતે થશે? એ છે કે વસ્તુ તો નિર્વિકલ્પ છે, તો પછી તારા વિકલ્પમાં તે કેવી રીતે જણાશે, કેમ અનુભવાશે? માટે ત્યાંથી બહાર નીકળી જા અને વસ્તુ છે ત્યાં જા, અને પરમ આનંદ પ્રાપ્ત થશે. આગળ 261માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, આ પંચમ આરાના મુનિરાજને અંદર દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમન છે, પણ તેની પૂર્ણતા થઈ નથી. તેથી એકવાર સ્વર્ગના દેવલોકનો ભવ થશે, એટલે સ્વર્ગમાં દેવના ભવમાં એમને વૈભવની પ્રાપ્તિ થશે. પણ એ વૈભવ છે એ તો ક્લેશરૂપ છે. કે છે કે તેથી એકવાર સ્વર્ગમાં દેવના વૈભવ ક્લેશમાં દુઃખમાં અમારે જવું પડશે, એમ મુનિરાજ કહે છે. એમ કહે છે કે વૈભવમાં જવું પડશે ને, સાથે કહે છે કે ક્લેશમાં અને દુઃખમાં. સ્વર્ગમાં દેવના વૈભવ ક્લેશમાં દુઃખમાં અમારે જવું પડશે, એમ મુનિરાજ કહે છે. કેમ કે હજી પૂર્ણ દશા પ્રાપ્ત થઈ નથી અને પુણ્યનો ઉદય ઘણો છે, એટલે દેવનો ભાવ થશે. પોતે સમ્યક દ્રષ્ટિ દેવ થશે એટલે એ બધા વૈભવ તરફ તો એમનું લક્ષ જવાનું જ નથી, એમને તો એ ક્લેશ રૂપ લાગવાનો છે. એટલે કહે છે કે અમને એવા ક્લેશ ને દુઃખમાં અમારે જવું પડશે. શુભનું ફળ છે ને, પણ શુભનું ફળ છે એ પણ દુઃખ જ છે. શુભનું ફળ છે પુણ્યનો બંધ થયો છે, ને એનું ફળ છે કાંઈ સુખ નથી. પ્રવચન સારમાં કહ્યું છે કે શુભ અને અશુભ બંને ભાવનું ફળ દુઃખ જ છે. એમ નથી કે શુભ છે તે ઠીક છે ને અશુભ છે તે અઠીક છે, એમ નથી. કેમ કે બંનેમાં ભવ જ થાય છે, અને બંનેમાં સામગ્રીઓ જે પ્રાપ્ત થાય છે એમાં ભલે ફેર રહ્યો, પણ છેવટે તો એ સામગ્રીનું લક્ષ્ય કરતા શું થાય છે? સામગ્રીનું લક્ષ્ય કરતા આકુરતા થાય છે, બીજું કાંઈ થતું નથી. એટલે બંનેનું ફળ છે તે દુઃખ છે. શુભ અને અશુભ ભાવ બંનેનું ફળ છે એ દુઃખ છે. એમાં બેમાં કાંઈ વિશેષતા નથી, એટલે બે વચ્ચે કોઈ ફેર નથી. શુભના ફળમાં સ્વર્ગ આદિ મળે એ પણ ક્લેશ છે, આકુરતા છે, અને અશુભના ફળમાં જે મળે છે એમાં પણ આકુરતા અને દુઃખ જ પ્રાપ્ત થાય છે. પણ અંદર શાંતિનો સાગર પોતે તું ભગવાન આત્મા છો, અને એમાં જતા સુખની પ્રાપ્તિ થાય છે.
तो पछी तारे बहार बीजे डोक्यू शा माटे करवू पड़े, अंदर में जाने अंदर डोक्यू करी त्याज थंभी जा, उपयोग ने त्याज संभावी दे। चिन मात्र चिंतामणि देवो नो देव भगवान, तू अंदर महादेव छो, त्याज दृष्टि करी त्याज जामी जा, तने रत्नत्रय प्रगट से, अनाकूल शांति ना निधान प्रगट से, आकुलता विनानी शांति प्राप्त थशे। आ एकज मार्ग छे, बाकी व्यवहार साधन अने निश्चय साध्य एम उपचार वचन ने निश्चय जानी अज्ञानी व्यवहार ने चौंकी पड़े छे, पण एनु फल संसार छे। जे एम माने छे के व्यवहार छे ते साधन छे अने निश्चय एनाथी प्राप्त थाय छे, एने जे पकड़ी राखे छे ए अज्ञानी व्यवहार ने चौंटेलो भवना भ्रमण करे छे, एने संसार ज फळे छे, बीजू कांई थतुं नथी। सुकाळुदेवे आ वात करी छे ने, हमणां ज आपणे ए वातने लीधी ने व्याख्यान सार एक दसमो बोल फरी फरीने वाँचवा जेवो छे, बधुं स्पष्ट करी दीधुं छे। ए सात आठ लीटीना बोलनी अंदर तो घणी वात करी दीधी, शास्त्रोना सार एमां तो भरी दीधा छे। હવે એવી કૃપાળુ દેવની દ્રષ્ટિ હોય અને પછી ત્યાં કોઈક અપેક્ષાએ વાત કરી હોય તો એના ખોટા ઊંધા અર્થ કરે। જો કૃપાળુ દેવે તો એમ પણ કહ્યું છે ને કે નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા હોય, હવે અહીંયા ઊંધા અર્થ કરે સાધન એટલે, બીજો કૃપાળુ દેવે સાધન કરવાનું કહ્યું છે ને, પણ પેલું નિશ્ચય રાખી લક્ષમાં એ આગળનું જે છે એને તો કાઢી નાખે છે। નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા હોય એનો અર્થ એવો છે કે જો તું નિશ્ચયને લક્ષમાં રાખ અને પછી સાધનનો વિચાર કર, તો પછી સાધન શું હોય? નિશ્ચયને જે સમજે એને ખ્યાલ આવે કે બાહ્ય સાધન હોય શકે નહીં, અને એની સ્પષ્ટતા આ વ્યાખ્યાન સાર એકના દસમા બોલમાં કરી નાખી। શું હોય બાહ્ય જે છે એ તો બધા બંધના કારણથી, એ કાંઈ સાધન છે નહીં। મન વચન અને કાયાની જે પ્રવૃત્તિ, એવો જે શુભ યોગ, એ તો બંધનું કારણ છે, એ કાંઈ સાધન નથી, એ તો ત્યાં સ્પષ્ટ કર્યું। તો હવે અહીંયા સાધન કરવા હોય તો હવે તારે ભાઈ શું સાધન કરવાના હોય એ તું તારી જાતે સમજી લે। કૃપાળુદેવે તો અહીંયા એમ કહ્યું છે, હવે એવું સમજવા જાય છે તું સાધન શોધે તો એક વાત યાદ રાખજે કે નિશ્ચય ધર્મ છે, એટલે નિશ્ચયને લક્ષમાં રાખીને તું સાધન શોધજે। હવે નિશ્ચયને લક્ષમાં રાખીને હવે બાહ્ય સાધન ક્યાંથી થશે? નિશ્ચય ધર્મને એ પકડી રાખે અને એને માટેનું સાધન શોધવા જાય તો બીજું કોઈ સાધન હોય નહીં। પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને સ્વરૂપમાં રહેવું એ જ સાધન થાય, બીજું કોઈ સાધન થઈ શકતું જ નથી। એટલે આ લીટીમાં જે વાત કરી છે ને એ સમજવાની જરૂર છે। કૃપાળુદેવ એમ નથી કહ્યું કે નિશ્ચય રાખી લક્ષમાં વ્યવહાર સાધન કરજે, એમ ક્યાં કહ્યું છે? એવું તો કહ્યું નથી, ઉલટું એમ કહ્યું કે ભાઈ તું જયારે સાધન માનતો હોય ને સાધન કરતો હોય તો જરાક સમજજે, નિશ્ચયને લક્ષમાં રાખજે। તું સાધન શોધી રહ્યો છે તો એ સાધન એવા હોવા જોઈએ કે એ નિશ્ચય ધર્મ છે એની પ્રાપ્તિ કરાય। તો નિશ્ચય ધર્મની પ્રાપ્તિ કરવા માટે સાધન કેવા હોય? વ્યવહાર સાધન હોય જ નહીં, એટલું બધું સ્પષ્ટ કૃપાળુદેવે કહ્યું છે, પણ અર્થ કરતા આવડે નહીં ને એટલે મુશ્કેલી થાય। એટલે નિશ્ચયને લક્ષમાં રાખીને જો સાધન કરવા જઈએ તો સાધન અંતરંગ જ હોઈ શકે, બાહ્ય સાધન હોઈ શકે જ નહીં। ધર્મ અંતરંગ છે, પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પોતે સ્વરૂપમાં સ્થિરતા કરે છે એવો મોક્ષ માર્ગ છે, એ આખી અંતરંગ દશા છે, એ અંતરંગ પુરુષાર્થ છે। તો સાધન પણ અંતરંગ જ હોય, બીજું કાંઈ હોય એ અંતરંગ નિશ્ચય સાધન હોય, બાપુ ગુરુદેવ કહે છે કે એક શુદ્ધ નિશ્ચયનું લક્ષ કરે એ જ સાધન, બીજું કોઈ સાધન નથી। ત્યાં વિકલ્પ હોય તેને આરોપથી વ્યવહાર સાધન કહે છે, એ તો કહેવા માત્ર છે, કેવળ બાહ્ય સાધનથી કલ્યાણ થઈ જાય એવો માર્ગ નથી। સમોસરણમાં સાક્ષાત સર્વજ્ઞદેવ સિમંદરનાથ વિરાજે છે, તેમની ભક્તિનો ભાવ આવે આવે ભલે આવે ના આવે એમ બને નહીં, જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એવો ભક્તિનો ભાવ આવે 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 ને આવે। અમે તો એમ કહીએ છીએ કે ભક્તિનો ભાવ તો સમ્યક દ્રષ્ટિને જ આવે છે, નિત્યાદ્રષ્ટિને તો સાચા અર્થમાં ભક્તિનો ભાવ જ આવતો નથી। એ ભગવાનની ભક્તિ કરે છે તો એને તો અંદરમાં કાંઈક એમની પાસેથી કાંઈક એવું મેળવવું છે કે જેથી આ ગતિમાં શાંતિ ને સુખ થાય, એને ગતિમાં સુખ શાંતિ મેળવવા માટે થઈ અને એ ભગવાનની ભક્તિ કરે છે।
એને ગતિ છે એનો તો હજી રસ છૂટ્યો નથી. એને ભવના ભ્રમણ અને જગતમાંથી કાંઈક પ્રાપ્ત કરવાની હજી ખેવના રહી છે અને એ ભક્તિ કરે છે. એટલે એની ભક્તિ એ સાચી નથી. સાચી ભક્તિ કોને હોય? જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એને જ એવો અહોભાવ આવે પ્રભુ પ્રત્યે. બાકી એવો અહોભાવ આવતો નથી. એટલે સાચી ભક્તિ તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એટલે એ હોય છે, જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી એવો ભાવ આવે છે, નથી આવતો એમ નહીં. સમુત્તરણમાં સાક્ષાત સર્વજ્ઞદેવ સિમંદરનાથ વિરાજે છે, તેમની ભક્તિનો ભાવ આવે છે અને એવો આવે. પણ એ શુભ ભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે, એ મોક્ષ માર્ગ નથી. ભક્તિનો ભાવ આવે એટલું જ નહીં, પણ એ રૂપે શરીરની ક્રિયા પણ થાય. 108 વાર ઉઠ બેઠક કરીને નમસ્કાર કરે એવો ભાવ આવે ને એમ કરે પણ ખરો. એથી શું? એટલું બધી શરીરની ક્રિયા છે. આંખમાંથી આંસુ વહ્યા જાય, શરીર મન અને વાણી એની એવી બધી ક્રિયાઓ થાય કે જોનારને એમ લાગે કે આ તો જાણે કે અંદરમાં પહોંચી ગયા. પણ ભાઈ એ બધી બહારની ક્રિયા છે, તે સાથે રહેલી ક્રિયા છે. અને જ્યાં સુધી એને પરમું લક્ષ્ય ત્યાં સુધી એ શુભ ભાવ જ છે. એ શુદ્ધ ભાવ નથી એટલે એ મોક્ષ માર્ગ નથી અને એ બંધનું કારણ છે. અહીં કહે છે જે આ એક નિયત નિશ્ચય મોક્ષ માર્ગ છે તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે તેને જ નિરંતર ધ્યાવે છે, તેને જે ચેતે છે એટલે અનુભવે છે, તે પુરુષ સમયના સારને અલ્પકાળમાં જ અવશ્ય પામે છે. સમયનો સાર એટલે મુક્તિની દશા, મોક્ષને પામે છે. અહીંયા શું કહ્યું છે કે આવા મોક્ષ માર્ગમાં જે સ્થિત છે અને નિરંતર અંતર પડ્યા વિના તેને ધ્યાવે છે, નિરંતર તેને ધ્યાવે છે, તેને જ અનુભવે છે, એ સિવાય બીજા અન્યને અનુભવતો નથી, એને એવો વિકલ્પ પણ નથી, એવો પુરુષ એ સમયના સારને અલ્પકાળમાં જ અવશ્ય પામે છે, અનુભવે છે. આગળ 262 પાના ઉપર કહે છે કે અહીં તો પ્રગટેલી દશામાં અપ્રતિહતની જ વાત છે. એટલે વર્તમાનમાં જે દશા પ્રગટ થઈ છે, નિશ્ચય મોક્ષ માર્ગની પોતાની દશા વર્તમાનમાં જે પ્રગટ થઈ છે એમાં અપ્રતિહતની વાત છે. એટલે કે હવે અમે પાછા પડવાના નથી. પછી અત્યારે જે દશા પ્રગટ થઈ છે તે તો અધૂરી દશા છે, પણ એ દશાની અંદર હવે એને નિર્ણય થઈ જાય છે કે હવે અમે પાછા પડવાના નથી. અપ્રતિહતની વાત છે, અમે તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લેવાના જ છીએ. જોકે અહીંથી સ્વર્ગમાં જતા એ 7મા 6ઠા ગુણ સ્થાન જેવી દશા રહેશે નહીં, એટલે એવું ચારિત્ર રહેશે નહીં. દેવલોકમાં એ 7મા 6ઠાની દશા રહેતી નથી, એવું ચારિત્ર રહેતું નથી. પણ દર્શન જ્ઞાન ઉભા રહેશે, 6ઠા ગુણ સ્થાનની દશા તો રહેશે. અને જેના બળે, એટલે એવા દર્શન જ્ઞાન જે રહેશે એના બળે અલ્પકાળમાં જ ચારિત્રની પૂર્ણતા કરી મુક્તિને પ્રાપ્ત થશે. એટલે કે એ આયુષ્ય પૂરું થતા મનુષ્યનો ભાવ થશે અને પછી એ ચારિત્રનો પુરુષાર્થ કરી અને પૂર્ણ ચારિત્રને પ્રાપ્ત કરશે અને એમ એ મુક્તિને પ્રાપ્ત થશે. પંચમ કાળમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે અત્યારે કેવળ જ્ઞાન નથી તો એમાં તું મૂંઝાઈશ નહીં ભાઈ. કેવળ જ્ઞાન ભલે અત્યારે અહીં નથી, પણ ભગવાન મુક્ત આનંદ સ્વરૂપની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા તો અત્યારે અહીં પણ થાય છે, અહીં પણ વર્તે છે. કેવળ જ્ઞાન ન થાય પણ 7મા ગુણ સ્થાન જેવી દશા અત્યારે પંચમ કાળને વિશે પણ થાય છે એવા મુનિઓ હોય છે. મુક્ત આનંદ સ્વરૂપની દ્રષ્ટિ, એનું જ જ્ઞાન અને એમાં જ રમણતા તો અત્યારે વર્તે છે, થાય છે. જેને મુક્ત સ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ સ્વસંવેદમાં જાણ્યું, એવું માન્યું એટલે કે એવું શ્રદ્ધ્યું, તેને પર્યાયમાં અંશે મુક્તિ થઈ જ ગઈ અને અલ્પકાળમાં તે ઉગ્ર અંતરના પુરુષાર્થ વડે મુક્તિ પામશે. અંતરનો ઉગ્ર પુરુષાર્થ કરીને પછી એ પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરી લેશે જ. આગળ 3જા પેરેગ્રાફમાં કહે છે
કે જો સૂત્રમાં કહ્યું છે કે મોક્ષ પહે અપાણમ થવેહી, અને એ વાતને અહીંયા કળશમાં કીધી છે કે તત્ર એવ ય સ્થિતિમ એતિ, એટલે તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે તે સમયના સારને પામે છે. તેમાં જ એટલે પોતાની જ્ઞાન દર્શનની પર્યાય જે થઈ છે એવી દશામાં એ સ્થિત થઈ જાય છે. પોતાના સ્વરૂપને વિશે રહેવાની સ્થિતિ થઈ છે એ સ્થિતિની વાત કરી છે કે તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે તે સમયના સારને પામે છે. આનંદનો સાગર પ્રભુ પોતે છે, તેના રસ રૂચિને રમણતા કરતા અંદર આનંદના પૂર આવે છે, આનંદના લોઢના લોઢ ઉછળે છે, આનંદના મોટા મોટા મોજા ઉછળે છે. તે દશામાં જે સ્થિત રહે છે તે પુરુષ કહે છે અલ્પકાળમાં પરમ આનંદ સ્વરૂપ મોક્ષને પામે છે. વળી કહે છે તમ અનિશમ ધ્યાયેત, તેને જ જે પુરુષ નિરંતર ધ્યાવે છે તે અવશ્ય મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. ત્રણેય વાતને ગુરુદેવે સમજાવી છે. હવે આવી વાત અહીંયા સમજાવી એટલે કોઈકે પ્રશ્ન કર્યો કે હા પણ બધું ક્રમબદ્ધ છે ને, જે જયારે થવાનું હોય ત્યારે થાય છે. જો જે ક્રમબદ્ધને સમજ્યા નથી ને એ આવો પ્રશ્ન કરે, કઈ ક્રમબદ્ધમાં થાય છે એ વાત તો બરાબર છે, પણ એ પુરુષાર્થથી થાય છે કે એમને એમ થાય છે? પુરુષાર્થ વિના કાંઈ થતું નથી, પુરુષાર્થ વિના ક્યાં કાંઈ થાય છે. ક્રમબદ્ધનો અર્થ એવો નથી કે પુરુષાર્થ વિના થાય, અને પુરુષાર્થ દ્વારા જે પ્રાપ્ત થાય તો એવો અર્થ નથી કે એ અક્રમે થાય, આડો અડો ક્રમ થઈ જાય એવો એનો અર્થ નથી. પુરુષાર્થનો અર્થ એવો નથી થતો કે ક્રમ તૂટી જાય એટલે પુરુષાર્થ કહેવાય. જગતના કામો આપણે બધા કરીએ છીએ એમાં તો આપણે એવી અપેક્ષા રાખતા નથી, એમાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ બધું પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય અને એના ક્રમે પ્રાપ્ત થાય, એમાં તો આપણે ક્રમને તોડવાનું માનતા નથી. આપણે ડોક્ટર બનાવીએ છોકરાને તો આપણે એને કહીએ છીએ કે ભાઈ ભણ્યા વગર તને ડોક્ટર બનવાનું શક્ય નથી, એટલે એવો પુરુષાર્થ કર, એવો પ્રયત્ન કર, એવી મહેનત કર. અને છતાંય આપણે જાણીએ છીએ કે કઈ બે વર્ષમાં એ ડોક્ટર થઈ જતો નથી. પહેલા ધોરણથી એ 12મા ધોરણ સુધીનો સ્કૂલનો અભ્યાસ કરે છે, તે પછીથી કોલેજમાં સાયન્સનો અભ્યાસ કરે છે, ને એ પછીથી મેડિકલમાં જાય છે, ને આ બધું એ ક્રમમાં જ કરે છે. તો એ ક્રમ તો રહે જ છે. ત્યારે આપણે એમ નથી કહેતા કે આ ક્રમ તૂટી જવો જોઈએ, એકદમ સીધે સીધો 5મા ધોરણમાંથી એ મેડિકલમાં જવો જોઈએ અને ડોક્ટર થઈ જવો જોઈએ, ત્યાં તો આપણે એમ નથી કહેતા. ત્યાં તો એમ કહીએ છીએ કે ક્રમ રહે છે. તો એમાં ક્રમ રહ્યો છે, છતાંય પુરુષાર્થ છે કે નથી? પુરુષાર્થ વિના એ ડોક્ટર થયો કે પુરુષાર્થથી ડોક્ટર થયો? તો કહીએ છીએ કે ના ના, પુરુષાર્થથી, ઘણી મહેનત કરીને એ ડોક્ટર થયો છે, ત્યાં તો આપણે એમ કહીએ છીએ. તો પછી ક્રમમાં કેમ થયો? જો પુરુષાર્થથી થયો હોય તો પછી એટલો બધો સમય આટલો બધો ક્રમમાં સુકરા થયો તો આપણે કહીએ કે ના નહીં, તો ક્રમમાં જ થાય ને, મહેનત કરે છતાંય થાય તો ક્રમમાં જ ને. ત્યાં આપણે બરાબર સમજી જઈએ છીએ. અને ધર્મમાં એ વાત સમજવાની આવે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ ક્રમબદ્ધ થાય છે તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? આવી ગાંડી વાત. બહુ સહેલું છે, સમજાય એવું છે કે ભાઈ એનો અર્થ એવો નથી થતો કે ક્રમબદ્ધમાં થાય એટલે પુરુષાર્થ નથી, એવો તો અર્થ થતો જ નથી. અને પુરુષાર્થનો અર્થ એવો પણ નથી થતો કે ક્રમ તૂટી જવો જોઈએ, એવો પણ નથી થતો. વ્યવહારમાં તો આપણે એ સ્વીકાર્યું છે કે ભાઈ પુરુષાર્થ છે, છતાંય એ બધું થાય છે તો ક્રમમાં જ. તો પછી અહીંયા પણ એમ જ હોય ને, પુરુષાર્થ તો હોય જ, પુરુષાર્થ વિના તો ક્યાંથી થવાનું છે? અને છતાંય ક્રમમાં થાય છે તો થાય જ છે, એમાં શું વાંધો જ તને? એટલે ક્રમબદ્ધને સમજ્યો જ નથી, પુરુષાર્થના સ્વરૂપને પણ સમજ્યો નથી ને, અને પુરુષાર્થ કોને કહેવાય એ પણ સમજ્યો નથી. ક્રમબદ્ધના પુરુષાર્થ વખતે આપણે જ્ઞાનીનો પુરુષાર્થ અને અજ્ઞાનીનો પુરુષાર્થ આપણે બંને વાતને લઈને એ બરાબર સ્પષ્ટ કર્યું હતું. અહીંયા ગુરુદેવે બહુ સરસ વાત કરી છે, બહુ સરસ વાત કરી છે. કહે છે કે અરે ભાઈ, બધું ક્રમબદ્ધ છે એ તો યથાર્થ છે, એમાં તો કાંઈ તારે બોલવા જેવું છે જ નહીં. બધું ક્રમબદ્ધ છે ને એ યથાર્થ છે, પણ એનો નિર્ણય તે કોની સામે જોઈને કર્યો? શેનો નિર્ણય? ક્રમબદ્ધનો નિર્ણય. તને ક્યાં ક્રમબદ્ધનો નિર્ણય છે? તે કોની સામે જોઈને ક્રમબદ્ધનો નિર્ણય કર્યો? એનો નિર્ણય કરનારની દ્રષ્ટિ તો શુદ્ધ એક જ્ઞાયક
द्रव्य पर होवी जोईए। पोते भगवान आत्मा नायक छे, त्रिकाल शुद्ध छे, एनी जेने दृष्टि थाय छे एने एवो निर्णय थाय छे। केम के क्रमबद्धना निर्णय द्वारा अकर्ता भाव आवे छे के बधुं क्रमबद्ध थाय छे अने एमां मारे कांई करवापणुं नथी एम निर्णय थता एनो कर्ता भाव चाल्यो जाय छे ने अकर्ता भाव प्रगट थाय छे अने अकर्ता भाव आवता एनुं लक्ष्य स्वरूप तरफ जाए छे, आत्मा तरफ जाए छे। एक त्रिकाल नायक द्रव्य छे एना तरफ एनी दृष्टि जाए छे એટલે એને એવો નિર્ણય થાય છે, સાચો નિર્ણય એને હોય। ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દ્રષ્ટિ તો શુદ્ધ એક જ્ઞાયક દ્રવ્ય પર હોવી જોઈએ। તારી દ્રષ્ટિ ક્યાં છે? તું એમ કહે છે કે ક્રમબદ્ધ છે અને જયારે થવાનું હોય ત્યારે થાય, પણ તારી દ્રષ્ટિ ક્યાં છે? જેની દ્રષ્ટિ એક જ્ઞાયક દ્રવ્ય પર હોય એને જ એક ક્રમબદ્ધનો નિર્ણય છે, અને એવી જેને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ હોય એને તો નિર્મળ પરિણામ હોય, એને તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ના પરિણામ થાય। બહુ સરસ રીતે તર્ક દ્વારા સમજાવ્યું છે ભાઈ। તું એમને બોલે છે ક્રમબદ્ધ ક્રમબદ્ધ કરે છે, પણ તને ક્યાં ક્રમબદ્ધ નો નિર્ણય છે? સુખદેવ કહે છે કે એનો નિર્ણય કરનારની દ્રષ્ટિ તો શુદ્ધ જ્ઞાયક દ્રવ્ય પર હોવી જોઈએ। આમ એનો યથાર્થ નિર્ણય થાય તેને કરતા બુદ્ધિ ઉડી જાય છે, એટલે કે અકર્તા ભાવ આવે છે અને જ્ઞાતાપણાની દ્રષ્ટિ પ્રગટ થાય છે। જ્ઞાયકની દ્રષ્ટિ થાય એ જ પુરુષાર્થ છે। એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, પોતે જ્ઞાતા છે બીજું કાંઈ નથી એમ થઈ જાય છે, અને એ તો પુરુષાર્થ છે। બીજું શું, કઈ લાકડા કાપવા જવાનું છે પુરુષાર્થમાં? શું કરવાનું છે? આ બાહ્યમાં કરે છે એને તો પુરુષાર્થ કયો નહીં, એ તો શુદ્ધભાવ છે। દ્રષ્ટિ જ્ઞાયક ઉપર રહે એ પુરુષાર્થ છે। પરંતુ લોકોને પર્યાય ઉપર દ્રષ્ટિ હોય છે, પર્યાય ઉપર નજર હોય છે, તેથી તેમને ક્રમબદ્ધની યથાર્થ ખબર નથી, એની યથાર્થ માન્યતા નથી, ક્રમબદ્ધની યથાર્થ શ્રદ્ધા નથી તેમને। પછી પુરુષાર્થ પણ ક્યાંથી સાચો થાય? એટલે એમને સમ્યક પુરુષાર્થ પણ હોતો નથી, તેઓને તો નિયતવાદી મિથ્યા દ્રષ્ટિ કહ્યા છે, કેમ કે એ તો ક્રમબદ્ધમાંથી એ નિયતવાદને પકડે છે, એ જ થવાનું છે તે થાય છે એમ કહ્યું ને પેલા ભાઈએ પણ। શું કહ્યું પ્રશ્નમાં? કે હા, પણ બધું ક્રમબદ્ધ છે ને, જે જયારે થવાનું હોય ત્યારે થાય, નિયતવાદ ને પકડ્યો છે ભાઈ। નિયતવાદ જેને છે એ કઈ ક્રમબદ્ધને સમજો છે એમ નથી, નિયતવાદ તો મિથ્યા દ્રષ્ટિને હોય છે। વાસ્તવમાં એવો નિયતવાદ છે જ નહીં, જે થવાનું હોય તે જ થાય છે, તે જ કાળે થાય છે, તે વખતે તેવા જ નિમિત્ત છે, અને સ્વભાવ એવો જ છે ને એ વખતે પુરુષાર્થ છે, એમ પાંચે સંભાય છે તો એ કાર્ય થાય છે। એટલે પાંચે સંભાય છે એનો પણ એને તો સ્વીકાર નથી, જે આમ બોલે છે કે જયારે થવાનું હોય ત્યારે થાય, તો એમાં હજી એને એ ખબર નથી કે જે થાય છે તે વખતે પાંચે સંભાય હોય છે। દ્રવ્ય એવું છે, એનો સ્વભાવ એવો છે, એ પહેલો સંભાય છે, એ વખતે એવા જ નિમિત્ત હોય છે એ બીજો સંભાય છે, અને ત્રીજું એ નિયતિ જે થવાનું છે, જે પર્યાય જેવી થવાની છે એ જ થાય છે, એ નિયતિ એ ત્રીજું છે, ચોથું એ એના એ જ સમય થાય છે, એનો કાળ નિશ્ચિત છે, એટલે કે જે થાય છે તે તેની જન્મ ક્ષણ છે, એ જ ક્ષણે એ થાય, એમાં ક્રમબદ્ધ પણ સમાઈ જાય છે, અને પાંચમું એ વખતે એવો પુરુષાર્થ હોય છે। એટલે પાંચે સમવાય પૂરા થાય ત્યારે કાર્ય થાય છે, એમાં એકલું નિયતવાદ નથી ભાઈ। એકલા નિયતવાદને પકડીને બેઠો છે તો મિથ્યા દ્રષ્ટિ છે। એટલે ન તો એ ક્રમબદ્ધને સમજ્યો છે, ન તો પાંચ સંભાયને સમજ્યો છે, ન તો એ પુરુષાર્થને સમજ્યો છે, ત્રણમાંથી એક પણ વસ્તુને એ સમજ્યો નથી, એટલે આવો પ્રશ્ન થાય છે। આપણે ક્રમબદ્ધ પર્યાયનો આખો જે સ્વાધ્યાય 3 કલાકનો કર્યો એની અંદર આ બધા પાસાને સાંકળી લીધા છે। કરીને બધાને એક વિનંતી છે કે એ વખતે અમે ઘણો અભ્યાસ કર્યો હતો, ઘણી મહેનત કરી હતી, કેટલાય દિવસોના દિવસો સુધી એકમાત્ર એ જ રટણ રહેતું હતું, એ જ વસ્તુ જુદા જુદા પ્રકારે અંતરમાં આવ્યા કરતી હતી, અને એ પછી એક શનિવારના દિવસે દલાસમાં બેસીને 3 કલાક સુધી સતત એક ધારો એ આખો સ્વાધ્યાય થઈ ગયો તે થઈ ગયો, અને એ અત્યારે પણ આપણી પાસે છે, ઉપલબ્ધ છે, તત્વધારા પણ ઉપલબ્ધ છે, એની સાથેની સ્લાઇડ વગેરે બધું છે। જેમણે એ ન કર્યો હોય એમને ફરીથી કરવા માટે એક ખાસ મારી વિનંતી છે કે પ્રભુ તમારા આ સ્વાધ્યાય
द्वारा કેટલી બધી સ્પષ્ટતાઓ થશે, નાની નાની વાતો, નાના નાના પ્રશ્નોના સમાધાનો મળી જશે. કેમ કે એ માટે થઈ અને અમે 6 મહિના સુધી ખૂબ એક ધારો આ બધો અભ્યાસ કર્યો હતો, એટલે હું માનું છું કે તમને પણ એ ઉપયોગી થશે. અહીંયા વાત ચાલે છે પાના નંબર 263 ઉપર, ચારિત્રની વાત ચાલે છે. અહીંયા તો ગુરુદેવ કહે છે કે સ્વ સ્વરૂપની અંતરદ્રષ્ટિ સહિત તેમાં જ વિશેષ રમણતા લીનતા હોય તેને ચારિત્રવંત મુનિ કહીએ. એવા ચારિત્રવંતને કહે છે કે નિરંતર તેનું જ ધ્યાન કર, અર્થાત સ્વરૂપલીનતાથી હઠ નહીં, સ્વરૂપલીનતાથી ખસ નહીં, ત્યાં જ તૃપ્ત થઈ જાય, ત્યાં જ તૃપ્ત થઈ જાય. એટલે હવે બીજે ક્યાંયથી કાંઈ પ્રાપ્ત કરવાનું જ નથી ને ત્યાંથી જે આનંદ અનુભવાય છે એમાં જ તૃપ્ત થઈ જાય. આગળ કહે છે કે જ્ઞાન માત્ર નિજ સ્વરૂપમાં લીન થઈ તેમાં જ તૃપ્ત થવું, કૃપ્ત થવું, તૃપ્ત થવું, તે પરમ ધ્યાન છે, તે પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. સ્વસ્વરૂપમાં લીનતા એવું જે ધ્યાન, સ્વસ્વરૂપમાં લીનતા એવું જે ધ્યાન, તે ધ્યાનમાં જ જે તૃપ્ત થઈ રહે છે, બહાર વિકલ્પમાં આવતો નથી, તે અવશ્ય મોક્ષ સુખને પામે છે. આગળ કહે છે કે તમ ચેતતી, તેને જ ચેતે, તેને જ અનુભવે છે તે પુરુષ પરમાત્માના રૂપને અવશ્ય પામે છે. તમ ચેતતી, તેને જ ચેતે, તેને જ અનુભવે, તેને જ, બીજા કોઈને નહીં, અન્ય કોઈને અનુભવતો નથી, અન્ય કોઈને ચેતતો નથી, એ પરમાત્માના રૂપને અવશ્ય પામે છે. અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે, તેના આનંદના સ્વાદની મીઠાશમાં જે રમે છે અને અન્ય દ્રવ્યોને નહીં સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે તે પુરુષ અચિરાત, અર્થાંત અલ્પકાળમાં સમયના સારને પામે છે. આગળ કહે છે પાના નંબર 264 ઉપર બીજા પેરેગ્રાફમાં, જેનો ઉદય નિત્ય રહે છે, મોક્ષની દશા વિશે વાત કરી છે, એ પર્યાય ની વાત કરી છે, જેને એ પ્રાપ્ત કરે છે એને માટે કહે છે કે જેનો ઉદય નિત્ય રહે છે. એટલે શું? એટલે કે મોક્ષની પર્યાય જે પ્રગટ થઈ તે સો આદિ અનંતકાળ સદાય એવી ને એવી રહે છે. એની ઉત્પત્તિ છે એટલે આદિ છે, એટલે સ આદિ અને અનંતકાળ સુધી એવી ને એવી રહેશે. ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગુણો છે, તો પછી મોક્ષ દશા પ્રગટ થઈ તે હવે પછી અનંત અનંતકાળ સદાય એવી ને એવી રહેશે. ચોથા આરામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે કેવળ જ્ઞાન અને મોક્ષ થઈ જાય છે. ચોથા આરામાં ભગવાન જયારે બિરાજતા હોય એ વખતમાં એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો એ જ ભવે એને કેવળ જ્ઞાન થાય અને મોક્ષ થાય. પણ અહીં પંચમ આરાના મુનિરાજ છે તે પોતાની વાત કરે છે કે અહીંથી અહીં સ્વર્ગમાં જશું, ત્યાંથી મનુષ્ય થઈ અને ત્રીજે ભવે મોક્ષ જશું. પાંચમો આરો છે, અમારો પુરુષાર્થ ધીમો છે, કેવળ જ્ઞાન અને મોક્ષ થાય એવો હમણાં પુરુષાર્થ નથી, પણ ત્રીજે ભવે અમે જરૂર મોક્ષ પદ પામશું. આ તો સૌને સાધ માટે નોતરું છે, બધાને માટે આમ જ છે પ્રભુ, જે પુરુષાર્થ કરે એ અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે કે નિજ સ્વરૂપના દ્રષ્ટિ જ્ઞાન રમણતા કરે અને તેમાં જ જે વિહાર કરે એ મોક્ષને પામે છે. એટલે અમે પણ એમ કહીએ છીએ કે નિજ સ્વરૂપના દ્રષ્ટિ જ્ઞાન રમણતા કરતા તેમાં જ વિહાર કરતા અમે કોલ કરાર કરીએ છીએ કે ત્રીજે ભવે અમે મોક્ષ પદને પામીશું. જયંતિના વચનામૃતમાં પણ આવે છે ને કે જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય, ક્યાં જાય એટલે એ પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, એવા અર્થમાં ત્યાં ક્યાં જાય એમ શબ્દ મૂકે છે. જરૂર પ્રાપ્ત થાય, ક્યાં જાય એટલે જરૂર પ્રાપ્ત થાય. એટલે કે જ્ઞાયકપણે જીવ નિત્ય છે તે અમે દ્રષ્ટિમાં લીધો છે, નજરમાં લીધો છે, તે હવે ક્યાં જાય, જરૂર પ્રાપ્ત થાય. અહીં કહે છે અલ્પકાળમાં અવશ્ય પ્રાપ્ત થશે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં ત્રીજી રીતિમાં કહે છે કે ભાઈ તું અનાદિ વ્યવહારની ગૂંચમાં ગૂંચાયો છે, વ્યવહારની ગૂંચમાં ગૂંચાયો છે. જો તારે મોક્ષ લક્ષ્મીને વરવું છે તો ધીરજથી અને સાહસથી ગૂંચને ઉકેલી ના. ગૂંચ કેવી રીતે છે? તો કહે છે કે આ વ્યવહાર સાધન છે એ અભિપ્રાય છે ને એને તું છોડી દે ને તો ગૂંચ ઉકલી જશે. એ મોટામાં મોટી તારી ગૂંચ છે. શુભ ભાવથી ધર્મ ને એ વ્યવહાર તે સાધન એવા અભિપ્રાયને છોડી દે તો ગૂંચ ઉકલી જશે, પછી બધું સીધું સહેલું સરળ દેખાશે.
સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન અને રમણતા એ એક જ સાધક ભાવ છે, તેનો કાળ અસંખ્ય સમયનો છે, તેના ફળમાં મોક્ષ દશા પ્રગટ થાય, તેનો રહેવાનો કાળ અનંત અનંત સમયનો છે. મોક્ષ દશાનો રહેવાનો કાળ અનંત અનંત છે, અને સાધક ભાવ છે એનો કાળ અસંખ્ય સમયનો છે. સમ્યક દર્શન થયા પછી કોઈને તે જ ભવે કેવળ જ્ઞાન અને મોક્ષ થાય છે, અને કોઈને બે પાંચ કે પંદર ભાવ સુધીમાં થાય છે, તો પણ સાધક દશાનો કાળ અસંખ્ય સમય છે, એ અનંત સમય નથી. એને સાધકને અવશ્ય કેવળ જ્ઞાન થાય જ છે, એ સાધક દશાનો કાળ અસંખ્ય સમય છે, અનંત સમય નથી. અને પછી જે પ્રાપ્ત થાય છે, જે મુક્તિની દશા પ્રાપ્ત થાય છે, એનો કાળ અનંત છે. તો આ રીતે આપણે આ ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખરામ બોલીએ. જયતે